અને હવે સીધા જઈએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં. એના પ્રચારના અંતિમ તબક્કામાં છે ત્યારે જે પ્રકારે વાણી વિલાસ કર્યો છે, ખોટા આક્ષેપો કર્યા છે અને એમાં જે મિથ્યા હકીકતોનો ઉપયોગ કર્યો છે એ બાબત અંગે ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ આજે ચૂંટણી પ્રચારની કામગીરી વચ્ચેથી સુરત ઉપસ્થિત છે અને એના અંગેની હકીકતો અને તથ્યો છે એ આપ સૌના માધ્યમથી પહોંચાડશે. આપ સૌને વિનંતી છે અને આદરણીય અધ્યક્ષશ્રીને વિનંતી છે કે આજે જે કોંગ્રેસનો વાણી વિલાસ કર્યો છે એના તથ્યોને ઉજાગર કરે. નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ દ્વારા એક અગત્યની પ્રેસ એવા એક હેડિંગ સાથે એમણે એક પ્રેસ કરી હતી. એમાં એમણે કેટલાક આક્ષેપો, મનગળત આક્ષેપો કર્યા છે એનો જવાબ આપવા માટે અને સાચી હકીકત આપને બતાવવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. જે સોમાભાઈ પટેલ એમનો એક કથિત વિડીયો એમણે વાયરલ કર્યો છે, એ વિડીયોમાં ક્યાંય સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. એટલે સોમાભાઈ છે કે કેમ એ હજુ આખા ગુજરાતના લોકોને મનમાં શંકા છે. તો એમણે એમનો ચહેરો દેખાય એવો વિડીયો પણ લોકોની સમક્ષ મૂકવો જોઈએ. બીજો જે મહત્ત્વની વાત એ છે કે ક્યાંય સોમાભાઈએ નવા પ્રદેશ અધ્યક્ષ આ ડીલમાં હતા અને એમણે કોઈ પૈસાની ઓફર કરી છે એવું કહ્યું જ નથી. એમણે એટલું જ કહ્યું કે નવા અધ્યક્ષ એ મારો મિત્ર છે, હું 2009થી સાંસદ છું, એ મારી સાથે સંસદમાં કોંગ્રેસમાંથી હતા સંસદસભ્ય તરીકે, એટલે એમને ઓળખું છું. પહેલાં એ ભારતીય જનતા પાર્ટીમાં પણ સંસદ તરીકે હતા, એટલે એમણે મારો ઉલ્લેખ ફક્ત મિત્ર છે એટલો જ કર્યો છે. કોઈ એની લેવડ દેવડમાં હું હતો એવું અમને ક્યાંય કહ્યું નથી. છતાં એના નામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એમણે બેજવાબદારીપૂર્વક કાવતરું કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં એમણે મારા નામનો ઉલ્લેખ કર્યો છે કે સીઆર પાટીલ. સીઆર પાટીલ એવું ક્યાંય સોમાભાઈએ કહ્યું નથી, ક્યાંય એવું ડીલમાં હતો એવું પણ કહ્યું નથી. પરંતુ આ કોંગ્રેસ આ જ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે. એમાં મુદ્દાની વાત જે અમિતભાઈ ભૂલી ગયા છે કે એમના ધારાસભ્ય શ્રી સોમાભાઈ પટેલે 15 માર્ચને દિવસે રાજીનામું આપ્યું છે અને હું 20 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી તરીકે નિયુક્ત થયો છું. એટલે જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું ત્યારે હું ક્યાંય પ્રદેશની ટીમમાં કે અધ્યક્ષની જવાબદારીમાં હતો નહીં અને છતાં અમિતભાઈ ચાવડા એમણે આ નામ જે મારું નામ આપ્યું છે એમણે ગુજરાતને પ્રજાની માફી માંગવી જોઈએ, કોંગ્રેસે એમનો જવાબ પૂછવો જોઈએ અને ખોટી હકીકત રજૂ કરીને એમણે જે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે એનો જવાબ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો એમને આપશે જ. પણ ત્યાં જે એમની સાથે પણ બેઠા હતા જુઠવડિયા કે જેને મેં કહ્યું છે કે એ ગુજરાતના દિગ્ગી રાજા છે, એટલે એ એમની બાજુમાં બેઠા હોય ત્યારે અમિતભાઈના મોઢામાં આવા શબ્દો હોય, હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી 8-8 સીટ જીતી રહી છે. હું જેટલા સ્પષ્ટપણે મક્કમતાથી માનું છું એટલી જ મક્કમતાથી અને સ્પષ્ટતાથી કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈને એમના સાથેના સૌ આગેવાનો પણ માને છે કે ભારતીય જનતા પાર્ટી 8-8 સીટ જીતી રહી છે અને એટલે એમણે કાવાદાવા કરવા, જૂઠાણું ફેલાવવું, આ રીતે કથિત વિડીયો રજૂ કરવો. લોકસભાના ઇલેક્શન પહેલાં પણ કોંગ્રેસે કોબા ખાતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે કમલમ
ત્યાં કોઈ વ્યક્તિને બેગ લઈને જતા અને પાછા આવતા એવો એક વિડીયો રજૂ કર્યો હતો, પરંતુ કોઈ પુરાવો ત્યારે પણ એ આપી શક્યા નહોતા। એટલે કોંગ્રેસને જૂઠાણા ફેલાવવાની આદત છે। મારે હજુ પણ એમને વિનંતી કરી છે કે રાજકીય પાર્ટીના આગેવાન તરીકે લોકોની વચ્ચે જઈને કામ કરો, લોકોના પ્રશ્નો એને સમજો, એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો। છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તાથી બહાર છે, એના માટે એમણે આત્મમંથન કરવું જોઈએ। કયા કયા પ્રમુખોના સમયમાં કોંગ્રેસનો રાસ થયો છે એને પણ સમજીને એના ઉપર આત્મમંથન કરીને એમણે કોઈક પગલાં લેવા જોઈએ। પરંતુ કોંગ્રેસ એ અમારી પાર્ટી નથી, કોંગ્રેસે શું કરવું એ એમણે નક્કી કરવાનું છે। પરંતુ જે રીતે લોકો કરી રહ્યા છે એના કારણે છેલ્લા 25 વર્ષથી તો સત્તામાં નથી, પરંતુ બીજા આવનારા 25 વર્ષ પણ સત્તામાં આવવાની કોઈ શક્યતા હું જોતો નથી। અને એમણે જે આ જૂઠાણું ફેલાવ્યું છે, જે રીતે આ કથિત વિડીયો મૂકીને વાત ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એમણે ફરીથી અમારે નામ જે એમણે કહ્યું છે એના માટે એમણે માફી માંગી જોઈએ। સોમાભાઈ આમાં દેખાય એવો પ્રકારનો વિડીયો એમણે મૂકવો જ જોઈએ, અને આવી ગંભીર પ્રકારના આક્ષેપો જે ખોટા એમણે કરવાના જે આદત પડી છે એમાંથી બહાર આવવું જોઈએ, એવી મારી આપના માધ્યમથી એમને એક સલાહ પણ છે, એમને એક વિનંતી પણ છે, અને ગુજરાતની પ્રજાને પણ મારી એક નમ્ર અપીલ છે કે આવા કોઈ જૂઠાણામાં આપ ભ્રમમાં આવતા નહીં। કોંગ્રેસ પાસે ભ્રમ ફેલા સિવાય બીજું કંઈ છે નહીં। ભારતીય જનતા પાર્ટી ઠોસ કામ કરે છે। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એમણે ગુજરાત અને આખા દેશને જે રીતે વિકાસના પંથે લઈ ગયા છે, એમની જે લોકપ્રિયતા છે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે, એની સામે કોંગ્રેસનું કેન્દ્રનું પણ નેતાગીરી વામણી પુરવાર થાય છે। એ પણ એમની ઉપર આવા ખોટા આક્ષેપો કરવા, પુલવામામાં જેવા હુમલાની અંદર આપણા જવામર્દ સૈનિકો શહીદ થયા ત્યારે પણ એમણે ખોટા આક્ષેપ કર્યા હતા, અને આજે પાકિસ્તાનના જ મિનિસ્ટર દ્વારા એને ખોટા સાબિત થયા છે ત્યારે એમણે દેશની માફી પણ માંગવી જોઈએ। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એમણે પણ લોકહિતના કામો અનેક પ્રકારના પગલાં લીધા છે, એના આધારે મતદારોનો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ છે, અને ભારતીય જનતા પાર્ટી આ બધા જ ઇલેક્શનોમાં જીતવાની છે ત્યારે ફરી હું કોંગ્રેસના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમે પણ ધરતી પર આવો, ધરતી પર આવીને લોકોના કામ કરવાનું શરૂ કરો, તો કદાચ બીજા 25-એક વર્ષ પછી તમારો વારો આવવાની શક્યતા છે। આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડવા માટે મારી વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સોમાભાઈ છે એવો એ લોકોનો દાવો છે, તો એ કોણ છે તો એમને જ બતાવવું જોઈએ ને, ચહેરો એમને જ બતાવવું જોઈએ, અને સોમાભાઈ હશે તો બી કોઈ ફરક નથી પડતો, પણ તો એનો ચહેરો છુપવાનું કારણ શું? મારો મુદ્દો આ છે કે જે તારીખે 15મી તારીખે જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું છે ત્યારે હું પ્રદેશ અધ્યક્ષ હતો જ નહીં, મારે ક્યારેય એમની સાથે કોઈ ફોન પર કે રૂબરૂમાં ક્યાંય ચર્ચા થઈ નથી, એ ક્યાંય મારું નામ બોલ્યા નથી, ફક્ત નવા અધ્યક્ષને ઓળખું છું એવું એમણે હમણાંની આ સીડીમાં એ બોલ્યા છે। તો આ નામ જે એમણે અમિતભાઈએ કાવતરું કરીને ઘુસાડ્યું છે એ તો ગંભીર પ્રકારનો ગુનો છે। આ હું કાયદાકીય સલાહ લઈશ પછી આગળની વાત કહીશ। એમણે ચોક્કસ પ્રમાણે હું એવું માનું છું કે આવો પ્રયત્ન કર્યો હશે, અથવા તો આ સીડીને કાપકૂપ કરીને બનાવવાનો પ્રયત્ન કર્યો હશે, કે અથવા સોમાભાઈ જેવા લાગતા વ્યક્તિને પણ ઊભો કર્યો હોય। હું તો એ સોમાભાઈ હોય તો પણ મારો મુદ્દો આ છે
કે જ્યારે હું પ્રદેશ અધ્યક્ષ જ નથી, જ્યારે સોમાભાઈનો જે અવાજ એમણે કહ્યો છે ત્યાં એમણે મારું નામ લીધું નથી, તો આ શબ્દો અમિતભાઈ આવા શબ્દો પોતે મોંમાં મૂકીને શું વાત કરવા માંગે છે, શું કહેવા માંગે છે, કે કેટલા એ ખોટાળા છે એ જ એમાંથી સાબિત થઈ રહ્યો છે. તમારું નામ છોડી દઈએ, પણ જો કદાચ સોમાભાઈ હોય એવું તમારું કેવું છે, તો બાકીના જે 8 ધારાસભ્યોની જે ખરીદ ફરોખની વાત છે એને લઈને શું કહેશો તમે? આવી કોઈ ખરીદ ફરોખ ભારતીય જનતા પાર્ટી ક્યારેય કરતી નથી, અને જે આ આક્ષેપ છે એ કોંગ્રેસ પહેલા દિવસથી કરે છે. અમારા આદરણીય મુખ્યમંત્રીએ ઘણીવાર કહ્યું છે કે આ લોકો રાજીનામું આપીને લોકોની સામે ઇલેક્શન લડવા આવ્યા છે. કોંગ્રેસ જ્યારે શંકરસિંહ સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લઈને ખજુરાહો ગયા અને એમનો સાથ લઈને સરકાર બનાવી, એ ખરત ફરક કહી શકાય. જે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે શિવસેનાનો મેન્ડેટ હતો, ત્યાં પણ એમણે આખા શિવસેનાને સાથે લઈને સરકાર બનાવી, તો એ ત્યાંની આખી સરકાર બનાવવામાં જે ધારાસભ્યોને એમણે ખરીદફરોખ કરી છે. અહીંયા તો અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, લોકો સમક્ષ આવ્યા છે. ત્યાં મહારાષ્ટ્રમાં કે આગળ જે શંકરસિંહ વખતના કિસ્સામાં કે ક્યાંય કોઈ પણ ધારાસભ્યએ રાજીનામા આપીને ઇલેક્શન લડીને મેન્ડેટ નથી માંગ્યો, એ બહુ સ્પષ્ટ છે. વિડીયો તાજેતરનો છે, તમારા અધ્યક્ષ બન્યા બાદનો અત્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો છે, એટલે સોમાભાઈ ભાજપમાં પ્રવેશ માટેના સેટિંગનો આ વિડીયો છે, શું કહેશો તમે? સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો બી હોઈ શકે, પરંતુ એવું કોઈ પ્રપોઝલ અમારી સામે આવી નથી. અને એ કોળી સમાજના એક આગેવાન છે. કોંગ્રેસે આજે કોળી સમાજને જ આખા બદનામ કરવાનો બી આ એક પ્રયત્ન કર્યો છે. કોળી સમાજમાં એના કારણે ઘણા બધા આગેવાનોનો મને ફોન આવ્યા, એ લોકોમાં ખૂબ નારાજગી દેખાઈ રહી છે. તો આ ક્યારે બનાવ્યો એનું મહત્ત્વ નથી, પણ ક્યાંય એણે ભાજપમાં મારે પ્રવેશ કર્યો છે એવો પણ કોઈ શબ્દ એમણે એમાં ઉચ્ચાર્યો નથી. મેં એવું કહ્યું નથી કે આ જૂનો વિડીયો છે, આ વિડીયો અહીંયાનો જ હશે, હમણાંનો જ હશે. પરંતુ એની અંદર જેણે કહ્યું છે કે હું નવા પ્રમુખને ઓળખું છું, મારો મિત્ર છે, આવું કોઈ ડીલ મારી સાથે કર્યું છે એવું એમણે કંઈ કહ્યું જ નથી. આ જે શબ્દો કોંગ્રેસે એમાં ઉમેર્યા છે એ મારે એની સામે મોટા મોટો વાંધો છે. મોટા ભાગના નથી, 5 જ છે, 8માંથી 3 જણા તો ભારતીય જનતા પાર્ટીના છે, અને 5 જણા એમણે રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીનો 6 મહિના પહેલા પ્રવેશ લીધો, ત્યાર પછી એમણે જે કામ કર્યું, પ્રચારમાં લાગ્યા, લોકો સાથેનો સંપર્ક વધાર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી છે. મેન્ડેટ તો લોકોને લેવાનો છે, ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે એટલા માટે ધારાસભ્ય બની જતો નથી, અને લોકો સમક્ષ જવું પડતું હોય છે. તો એ હિંમતભેર એમણે લોકો સમક્ષ જવાનું પસંદ કર્યું છે. કોંગ્રેસે જે શિવસેના સાથે કે શંકરસિંહ સાથે આગળ જે બધા ડીલો કર્યા એમાં એમણે કોઈ પણ ધારાસભ્યને લોકો સમક્ષ મેન્ડેટ લેવા માટે મોકલ્યા જ નથી, એની હિંમત જ નથી. આજે મારા બહુ પહેલાથી એમની સાથેનું કમિટમેન્ટ ટિકિટનું એમને કદાચ કર્યું હોઈ શકે. હું એવું માનું છું કે ધારાસભ્યએ રાજીનામું આપીને 6 મહિના સુધી એ કામ કરે અને ત્યાર પછી પાર્ટી ટિકિટ આપે તો એ કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે ટિકિટ નથી આપી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એને ટિકિટ ફાળવે છે. એવું જે વ્યક્તિ બોલે છે એનો ચહેરો દેખાતો નથી, એણે એવું કહ્યું છે કે આવું થયું હશે, કે બધાને સરખું અપાયું હશે, આવું એણે અનુમાન કર્યું છે. હું કહું છું કે આ આખો જ વિડીયો, કથિત વિડીયો, એ કાપકૂપ કરીને ભ્રમ ફેલાવવા માટે ઇલેક્શનના વોટિંગના આજે જ્યારે પ્રચાર બંધ થાય છે ત્યારે જ આ મૂકીને એ લોકોનો મત પોતાના તરફ ખેંચાય એવો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે, પરંતુ એમાં સફળ થવાની નથી. વિડીયોમાં જે સવાલ પૂછનાર જે વ્યક્તિ છે સામેની બાજુ એની ઓળખ થઈ છે કરી કોણ છે,
મને તો નથી થઈ, પરંતુ જો આપને પણ કંઈક થાય તો અમને જરૂર જાણ કરજો. રાજ્યસભાની ચૂંટણી પહેલા એમના રાજીનામાથી સીધો ફાયદો તો ભાજપને જ થયો છે ને? ફાયદો કોને થયો કે નુકસાન થયો હતો એનો મહત્વ નથી. એમણે કેમ આપ્યું? પોતાનું સભ્યપદ 2.5 વર્ષનું બાકી હોવા છતાં કોંગ્રેસની નેતાગીરીથી કંટાળીને એમના જે કેન્દ્રના અને પ્રદેશના જે નેતાઓ છે એ કોઈ ધારાસભ્યોને સાચવતા નથી, એમની વાત સાંભળતા નથી, એમની તકલીફ સાંભળતા નથી, અને એમના હાથમાં જે એમનું પોલિટિકલ ભવિષ્ય એ ધૂંધળું છે એવું જ્યારે એમને લાગ્યું છે, લોકો માટે કામ કરવા માટે આવે છે તો કરી શકતા નથી એવો જ્યારે એમને વિશ્વાસ થયો છે ત્યારે રાજીનામું આપીને આવ્યા છે. સર, મહત્વનો પ્રશ્ન, કોંગ્રેસે આના માટે જે છે તપાસ માંગી છે, ભાજપનો શું મત છે? ચોક્કસ તપાસ થવી જ જોઈએ. અને આ જે જવાબદાર લોકો અથવા તો જે આખો ટ્વિસ્ટ કરીને બોલાવાળા શબ્દો ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. ધન્યવાદ મિત્રો. તો કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં જે કથિત વિડીયો સામે રજૂ કરવામાં આવ્યો હતો પ્રેસની સામે, તેને લઈને હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ સમગ્ર ઘટનાક્રમને લઈને સ્પષ્ટ શબ્દોમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે આ વિડીયોમાં સોમાભાઈ પટેલના નામનો ઉલ્લેખ છે, પરંતુ સોમાભાઈ પટેલનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી. અને જો આ વિડીયો તથ્ય હોય આ વિડીયોમાં અને આ વિડીયો સાચો હોય તો કોંગ્રેસ આ વિડીયોમાં જે વ્યક્તિ સોમાભાઈ પટેલ નામની વ્યક્તિ છે તેનો ચહેરો સ્પષ્ટપણે દેખાય તે રીતે આ વિડીયો પ્રસ્તુત કરે. આ સાથે જ કોંગ્રેસ હવે હાર ભાળી ગઈ છે અને ભાજપની જે વિકાસની નીતિ આગળ વધી રહી છે, રફતારની ગતિએ વિકાસ દેશ અને રાજ્યમાં આગળ વધી રહ્યો છે, ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ પાસે હવે હવાતિયા માર્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી પ્રચારના અંતિમ દિવસે જ્યારે પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનો વિડીયો તેને પ્રસ્તુત કર્યો છે. આ સાથે જ સી આર પાટીલે એ પણ કહ્યું કે 15મી માર્ચનો એ દિવસ હતો કે જ્યારે સોમાભાઈ પટેલે રાજીનામું આપ્યો હતો અને એ સમયગાળા દરમિયાન હું ભાજપ પક્ષમાં કોઈ પણ પ્રકારના પદ ઉપર નહોતો. મેં 20 જુલાઈના રોજ પ્રદેશ અધ્યક્ષ પદ પર મારી નિયુક્તિ થઈ અને મેં પદભાર સંભાળ્યો છે, એટલે આ વિડીયોમાં મારા એમની સાથે કોઈ સોદાબાજી થઈ હોય, કોઈ ડીલ થઈ હોય એ વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કહેવાતા સોમાભાઈએ આ વિડીયોમાં એ ઉલ્લેખ કર્યો છે કે જે નવા અધ્યક્ષ બન્યા છે ભાજપના તેઓ મારા મિત્ર છે, કારણ કે હું તેઓને ઘણા વર્ષોથી ઓળખું છું. એટલે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે સી આર પાટીલે કે તેઓ સોમાભાઈ પટેલને ઓળખે છે, મિત્ર છે, પરંતુ તેઓ આ ડીલમાં ક્યાંય જોડાયેલા નથી. ના તો તેઓ જોડાયેલા છે, ના તો ભાજપ તરફથી કોઈ પણ પ્રકારની ધારાસભ્યોની ખરીદ વેચાણની સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ તરફથી ક્યારેય ધારાસભ્યોની ખરીદી કરવામાં નથી આવતી. આ સાથે જ 2017માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી અને કોંગ્રેસે આખી બસ ભરીને પોતાના ધારાસભ્યોને આણંદ પાસેના એક રિસોર્ટમાં લઈ ગયા હતા, ત્યારે ખજુરાહો પાર્ટ 2નું ફરીથી પુનરાવર્તન થયું હતું તેવા દ્રશ્યોનો ઉલ્લેખ પણ આજે સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો.